वस्तु होवी जोईए, शुभ मानवामां आवे छे, જેનાથી લક્ષ્મીજી આપણા દ્વારે પધારે અને આપણા ઘરમાં પ્રવેશ કરે. દેવી લક્ષ્મી કયા ઘરે પધારે જલ્દી? તો કે જે ઘરમાં ક્લેશ ના હોય ને ત્યાં. એટલે ઘરના દ્વારે સુંદર મધુર સંગીત સંભળાય, સરસ મધુર સુગંધનો અહેસાસ થાય, એવી ધાર દ્વારે સુવાસ આવે એવું તમે આયોજન કંઈ કર્યું હોય તો દેવી લક્ષ્મી અતિ ને અતિ પ્રસન્ન થાય છે. આ ઘરમાં આપણે પૂજા સમયે અગરબત્તી ધૂપ કરવાનો જે મહિમા છે એ સુવાસ એમને ગમે છે, એના માટે કરાય છે. આપણે બેસીએ છીએ ને આપણને ગમે છે એના માટે નથી. એટલે દ્વારે સુગંધિત દ્રવ્યો લાગેલા હોય એવી વ્યવસ્થા કરી હોય, એવું નિયમિત અગરબત્તી બે ટાઈમ થતી હોય, એવું અત્તર કે કોઈ પુષ્પો મુકાતા હોય, એવા છોડ મૂકેલા હોય કે જેમાંથી સુવાસ આવતી હોય, એવા પુષ્પ મૂક્યા હોય બહાર કે જે પર સુગંધિત હોય, એટલે આ બધું ખાસ સુગંધની વ્યવસ્થા ત્યાં કરવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય. ચોખ્ખાઈ તો હોવી જોઈએ, સાથે પુષ્પોથી સુશોભિત જેના ઘરનું દ્વાર હોય છે ત્યાં અવશ્ય દેવી લક્ષ્મી પધારે છે. બીજું, જ્યાં સ્વાગતના સિમ્બોલો કરેલા હોય છે ત્યાં પણ દેવી લક્ષ્મી અવશ્ય પધારે છે. એક ખાસ વાત કહી દઉં, અહીંયા આ નીકળી જ છે, આપે પૂછી જ લીધું છે. ઘરના દ્વારની ઉપર આપણે ગણેશજી અને હનુમાનજી લગાવવાનું કહ્યું છે, પણ ક્યારે લક્ષ્મીજી ના લગાવાય આ બિલકુલ ધ્યાન કરી લેજો. ઉભેલા બેસેલા કોઈ પણ પ્રકારના લક્ષ્મીજીને ઘરની પૂજામાં જ રખાય. આ એક વાત એક ખાસ કહેવાની રહી ગઈ એટલે મેં કહી દીધી છે. ગણેશજી, હનુમાનજી અને બીજા આપણા જે આપણી રક્ષણ કરી શકે એવા વીરોની મૂર્તિઓ ફોટા આપણે ઘરના દ્વારે લગાવી શકીએ, જેને જોઈને પણ મા લક્ષ્મી પ્રસન્ન રહે છે કે આ ઘરમાં દેવતાઓની દેવીઓની પૂજા અર્ચના થતી રહે છે એવા એવું એમને ભાસ થાય છે. જ્યારે આપણે ગણેશજી અને હનુમાનજી રાખીએ છીએ ત્યારે તે ઘર પર પણ તેમની કૃપા અવશ્ય બની રહે છે. ઘરની બહાર ચોખ્ખાઈઓ એની સાથે સુશોભનની તમામ વ્યવસ્થા હોય, ત્યાં આગળ એક નાનું જળનું પાત્ર હોય જેમાં પુષ્પ મૂકેલા હોય, તેવા ઘરે પણ દેવી લક્ષ્મી અવશ્ય પધારે. બહાર સ્વાગતના સિમ્બોલો લાગેલા હોય તેવા ઘરે પણ દેવી લક્ષ્મી અવશ્ય પધારે. ચોખ્ખો સ્વચ્છ દ્વાર હોય, મધુર સંગીત સંભળાતા હોય તેવા ઘરે પણ દેવી લક્ષ્મી અવશ્ય પધારે. આ બધી બાબતો આપણે એવી છે કે અહીંયા દેવી લક્ષ્મીનું આગમન સરળતાથી થાય છે. ચોખ્ખો સ્વચ્છ સુંદર દ્વાર અને ઉમરો દેવી લક્ષ્મીને અતિ આકર્ષે છે અને તેનાથી તેમની કૃપા અપરંપાર રીતે આપણી ઉપર બની રહે છે. દર્શક મિત્રો, જ્યોતિષી ચેતનભાઈ પાસેથી જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્ર અંગે માર્ગદર્શન મેળવવા માટે અમારી વેબસાઇટ www.bestjyotishi.com ની મુલાકાત લો. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.